गुड मॉर्निंग स्टूडेंट। આગળના વિડિયોમાં આપણે જોયું વોટ ઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ, વોટ ઇઝ સિસ્ટમ એનાલિસ્ટ એન્ડ રોલ ઓફ સિસ્ટમ એનાલિસ્ટ. આજે આપણે આમાં જોવાનું છે ટાસ્ક ઓફ સિસ્ટમ એનાલિસ્ટ એન્ડ એસડીએલસી, એટલે કે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. તમારે ટોટલ 6 ટાસ્ક આવે છે સિસ્ટમ એનાલિસ્ટના. ફર્સ્ટ ડિફાઇનિંગ રિક્વાયરમેન્ટ, સેકન્ડ પ્રાયોરિટીઝિંગ રિક્વાયરમેન્ટ, થર્ડ ગેધરિંગ ફેક્ટ ડેટા એન્ડ ઓપિનિયન્સ ઓફ યુઝર્સ, ફોર્થ ઇવોલ્યુશન એન્ડ એનાલિસિસ, ફિફ્થ સોલ્વિંગ પ્રોબ્લેમ એન્ડ લાસ્ટ સિક્સ ડ્રોઈંગ સ્પેસિફિકેશન. એમાં આપણે હવે ઇન ડિટેલ જોઈએ. ફર્સ્ટ આવે છે ડિફાઇનિંગ રિક્વાયરમેન્ટ. ધ બેઝિક સ્ટેપ ફોર એની સિસ્ટમ એનાલિસ્ટ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ યુઝર. કે કોઈ પણ સિસ્ટમ એનાલિસ્ટ હોય એનું બેઝિક સ્ટેપ ડિફાઇનિંગ રિક્વાયરમેન્ટ હોય છે. ધીસ અચીવ બાય વેરિયસ ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક લાઇક ઇન્ટરવ્યૂ, ઓબ્ઝર્વેશન, ક્વેશ્ચનરી એક્સેટ્રા. કે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક લાઇક ઇન્ટરવ્યૂ, ઓબ્ઝર્વેશન, ક્વેશ્ચનરી એક્સેટ્રા, જેનાથી આ રિક્વાયરમેન્ટ મળે છે. આપણે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક આગળ જોશું નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ આઇઝ ધ ઇન્ફોર્મેશન શુડ બી કલેક્ટેડ ઇન સચ અ વે ધેટ ઇટ વિલ બી યુઝફુલ ટુ ડેવલપ સચ અ સિસ્ટમ વિચ કેન પ્રોવાઈડ એડિશનલ ફીચર્સ ટુ ધ યુઝર્સ અપાર્ટ ફ્રોમ ધ ડિઝાયર. કે ઇન્ફોર્મેશન એવી રીતે કલેક્ટ કરવી જોઈએ કે સિસ્ટમ ડેવલપ માટે તે યુઝફુલ બને છે અને જે યુઝરને ઈચ્છિત સિવાય વધારાની સુવિધાઓ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ સેકન્ડ આવે છે પ્રાયોરિટીઝિંગ રિક્વાયરમેન્ટ. નંબર્સ ઓફ યુઝર ધ સિસ્ટમ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ઇચ વન હેઝ અ ડિફરન્ટ રિક્વાયરમેન્ટ એન્ડ રિટ્રાઈવ ડિફરન્ટ ઇન્ફોર્મેશન. કે ઓર્ગેનાઇઝેશનમાં યુઝર્સની સંખ્યા ઘણી હોય છે, જેમાં દરેકની રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય છે અને ઇન્ફોર્મેશન પણ જુદી જુદી પ્રાપ્ત થાય છે, એટલે એને પ્રાયોરિટીઝિંગ રિક્વાયરમેન્ટ કહેવામાં આવે છે. ડ્યુ ટુ સર્ટેન લિમિટેશન ઇન કમ્પ્યુટિંગ કેપેસિટી, ઇટ મે નોટ બી પોસિબલ ટુ સેટિસ્ફાય ધ નીડ્સ ઓફ ઓલ ધ યુઝર્સ. કે કમ્પ્યુટિંગ ક્ષમતામાં કેટલીક લિમિટેશનના કારણે બધા યુઝર્સની કેપેસિટી સંતોષી શકાય તેમ નથી. નેક્સ્ટ થર્ડ આવે છે ગેધરિંગ ફેક્ટ ડેટા એન્ડ ઓપિનિયન્સ ઓફ યુઝર. આફ્ટર ડિટરમાઇનિંગ ધ નેસેસરી નીડ્સ એન્ડ કલેક્ટિંગ યુઝફુલ ઇન્ફોર્મેશન, ધ એનાલિસ્ટ સ્ટાર્ટ ધ ડેવલપમેન્ટ ઓફ ધ સિસ્ટમ વિથ એક્ટિવ કોઓપરેશન ફ્રોમ ધ યુઝર્સ ઓફ ધ સિસ્ટમ. કે આવશ્યક જરૂરિયાતો નક્કી કર્યા પછી અને યુઝફુલ ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા પછી એનાલિસ્ટ સિસ્ટમના યુઝર્સને એક્ટિવ સહયોગથી સિસ્ટમ ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરે છે. નેક્સ્ટ આવે છે ટાઈમ ટુ ટાઈમ ધ યુઝર અપડેટ ધ એનાલિસ્ટ વિથ ધ નેસેસરી ઇન્ફોર્મેશન ટુ ફોર ડેવલપિંગ ધ સિસ્ટમ. કે ટાઈમ ટુ ટાઈમ યુઝર સિસ્ટમ ડેવલપિંગ માટે એનાલિસ્ટને અપડેટ કરતા રહે છે, ઇન્ફોર્મેશન આપતા રહે છે જે રોજ અપડેટ કરવાની હોય તે. ફોર્થ આવે છે ઇવોલ્યુશન એન્ડ એનાલિસિસ. એઝ ધ એનાલિસ્ટ મેઇન્ટેન્સ કન્ટિન્યુઅસ હી કોન્સ્ટન્ટલી ચેન્જીસ એન્ડ મોડિફાયર ધ સિસ્ટમ ટુ મેક ઇટ બેટર એન્ડ મોર યુઝર ફ્રેન્ડલી ફોર ધ યુઝર. કે એનાલિસ્ટ એ સતત મેન્ટેન કરતો હોવાથી તે યુઝર્સને વધુ યુઝરને ફ્રેન્ડલી બનાવવા માટે સિસ્ટમમાં સતત ફેરફાર કરે છે. કે યુઝર્સને વધુ સારી ઇન્ફોર્મેશન, એને જે જોઈતું હોય એના કરતાં બેટર બધી માહિતી મળે એના માટે એને ઇવોલ્યુશન એન્ડ એનાલિસિસ, એટલે કે રોજ અપડેટ કરતું રહેવું પડે છે. નેક્સ્ટ આવે છે સોલ્વિંગ પ્રોબ્લેમ. ધ એનાલિસ્ટ મસ્ટ પ્રોવાઈડ અલ્ટરનેટ સોલ્યુશન ટુ ધ મેનેજમેન્ટ એન્ડ શુડ શો ઇન ડેપ્થ સ્ટડી ઓફ ધ સિસ્ટમ ટુ અવોઇડ ફ્યુચર પ્રોબ્લેમ. કે એનાલિસ્ટ પ્રોવાઈડ અલ્ટરનેટ સોલ્યુશન ઓફ મેનેજમેન્ટ અને ફ્યુચરના પ્રોબ્લેમને અવોઇડ કરવા માટે સિસ્ટમને ઊંડાણપૂર્વક અભ્યાસ બતાવવો જોઈએ. કે ફ્યુચરના પ્રોબ્લેમ ન થાય એને પ્રોબ્લેમનું સોલ્યુશન થાય એના માટે એનો ઊંડાણપૂર્વક
અભ્યાસ કરી મેનેજમેન્ટને અલ્ટરનેટ સોલ્યુશન પ્રોવાઈડ કરતું રહે છે એનાલિસ્ટ. ધ એનાલિસ્ટ શુડ પ્રોવાઈડ વિથ સમ ફ્લેક્સિબલ અલ્ટરનેટિવ્સ ટુ ધ મેનેજમેન્ટ વિચ વિલ હેલ્પ ધ મેનેજર ટુ પીક ધ સિસ્ટમ વિચ પ્રોવાઈડ ધ બેસ્ટ સોલ્યુશન. કે એનાલિસ્ટ એ મેનેજમેન્ટને કેટલાક એવા વિકલ્પ પ્રોવાઈડ કરવા જોઈએ કે જેનાથી મેનેજરને સિસ્ટમ પસંદ કરવામાં હેલ્પફુલ બને, જેથી બેસ્ટ સોલ્યુશન પ્રોવાઈડ થાય. એટલે સિસ્ટમ આપણી જે ક્રિએટ કરીએ છીએ, ડેવલપ કરીએ છીએ, એમાં બેસ્ટ આઉટપુટ મળે આપને. એન્ડ લાસ્ટ આવે છે ડ્રોઈંગ સ્પેસિફિકેશન. ધ એનાલિસ્ટ મસ્ટ ડ્રો સર્ટેન સ્પેસિફિકેશન વિચ વિલ બી યુઝફુલ ફોર ધ મેનેજર. કે એનાલિસ્ટે કેટલીક વિશિષ્ટતાઓ દોરવી આવશ્યક છે જેનાથી મેનેજર માટે યુઝફુલ બને. ધ એનાલિસ્ટ શુડ લે ધ સ્પેસિફિકેશન વિચ કેન બી ઇઝીલી અન્ડરસ્ટુડ બાય ધ મેનેજર એન્ડ ધે શુડ બી પ્યોરલી નોન ટેકનિકલ. કે એનાલિસ્ટ તે સ્પેસિફિકેશનને મૂકવું જોઈએ જે મેનેજર દ્વારા ઇઝીલી સમજી શકાય અને પ્યોરલી નોન ટેકનિકલ હોવું જોઈએ. એટલે કે નોન ટેકનિકલ હોવું જોઈએ, પ્યોર. ધ સ્પેસિફિકેશન્સ મસ્ટ બી ઇન ડિટેલ એન્ડ ઇટ વેલ પ્રેઝન્ટેડ ફોર્મ. કે સ્પેસિફિકેશન ડિટેલમાં અને સારી રીતે પ્રસ્તુત સ્વરૂપમાં હોવું જોઈએ. નેક્સ્ટ આવે છે ડ્યુ ટુ ધ વેરિયસ રિસ્પોન્સિબિલિટીઝ ધેટ અ સિસ્ટમ એનાલિસ્ટ રિક્વાયર્ડ ટુ હેન્ડલ. હી હેઝ ટુ બી પર્સન વિથ વેરિડ સ્કિલ રિક્વાયર્ડ એટ વેરિયસ સ્ટેજીસ ઓફ ધ લાઈફ સાયકલ. કે સિસ્ટમ એનાલિસ્ટની ઘણી જુદી જુદી રિસ્પોન્સિબિલિટી હોય છે. રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી, જે જવાબદારી સંભાળવાની જરૂરિયાતના કારણે લાઈફ સાયકલમાં વેરિયસ એટલે કે અલગ અલગ સ્ટેજીસ રિક્વાયર્ડની આવશ્યકતા, વેરિડ સ્કિલ એટલે કે અલગ અલગ સ્કિલવાળા વ્યક્તિ બનવું જોઈએ. નેક્સ્ટ આવે છે ઇન એડિશન ટુ ધ ટેકનિકલ નો હાઉ ઓફ ધ ઇન્ફોર્મેશન સિસ્ટમ ડેવલપમેન્ટ અ સિસ્ટમ એનાલિસ્ટ શુડ ઓલ્સો હેવ ધ ફોલોઈંગ નોલેજ. કે ટેકનિકલ નોલેજ ઉપરાંત સિસ્ટમ ડેવલપમેન્ટ કરતી વખતે સિસ્ટમ એનાલિસ્ટને આ પ્રમાણેના નોલેજ હોવું જોઈએ. એમાં ટોટલ ત્રણ નોલેજ આવે છે તમારે. ફર્સ્ટ બિઝનેસ નોલેજ, સેકન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ એન્ડ થર્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. એમાં ફર્સ્ટ જોઈએ બિઝનેસ નોલેજ. એઝ ધ એનાલિસ્ટ માઇન્ડ હેવ ટુ ડેવલપ એની કાઇન્ડ ઓફ અ બિઝનેસ સિસ્ટમ, હી શુડ બી ફેમિલિયર વિથ ધ જનરલ ફંક્શનિંગ ઓફ ઓલ કાઇન્ડ ઓફ બિઝનેસ. કે એનાલિસ્ટ એ એની કાઇન્ડ ઓફ બિઝનેસ સિસ્ટમ એટલે કે કોઈ પણ પ્રકારની બિઝનેસ સિસ્ટમ ડેવલપ કરવી પડે છે, તેથી તે તમામ પ્રકારના બિઝનેસની સામાન્ય કામગીરીથી પરિચિત હોવો જોઈએ, જાણકારી હોવો જોઈએ. સેકન્ડ આવે છે ઇન્ટરપર્સનલ સ્કિલ. સચ સ્કિલ્સ આર રિક્વાયર્ડ એટ વેરિયસ સ્ટેજીસ ઓફ ડેવલપમેન્ટ પ્રોસેસ ફોર ઇન્ટરેક્ટિંગ વિથ ધ યુઝર્સ એન્ડ એક્સ્ટ્રેક્ટિંગ ધ રિક્વાયરમેન્ટ્સ આઉટ ઓફ ધેમ. યુઝર્સ સાથે ઇન્ટરેક્ટિંગ કરવું એટલે કે સંપર્ક વ્યવહાર કરવા અને તેમાંની જરૂરિયાતો માટે ડેવલપમેન્ટ પ્રોસેસના વેરિયસ સ્ટેજીસ માટે સ્કિલ જરૂરી છે. કે કોઈને પોતાની ઇન્ટરપર્સનલ એટલે કે પોતાની આવડત હોવી જોઈએ, સ્કિલ એટલે આવડત. કે જે બધા પ્રોબ્લેમને ડેવલપમેન્ટ કરતી વખતે જે પ્રોબ્લેમ થાય એ યુઝર્સને પ્રોબ્લેમ ના થાય એના માટેની સ્કિલ હોવી જોઈએ. એન્ડ થર્ડ એન્ડ લાસ્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. અ સિસ્ટમ એનાલિસ્ટ શુડ હેવ ઇનફ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ફોર ડિફાઇનિંગ ધ અલ્ટરનેટ સોલ્યુશન ટુ ધ સિસ્ટમ એન્ડ ઓલ્સો ફોર ધ પ્રોબ્લેમ્સ ઓક્યુરિંગ એટ ધ વેરિયસ સ્ટેજીસ ઓફ ધ ડેવલપમેન્ટ પ્રોસેસ. કે સિસ્ટમ એનાલિસ્ટ પાસે પ્રોબ્લેમને સોલ્વ કરવાની સ્કિલ હોવી જોઈએ. ડેવલપમેન્ટ પ્રોસેસ કરતી વખતે જે પ્રોબ્લેમ ડિફાઇન થાય એને સોલ્વ કરવાની સ્કિલ હોવી જોઈએ. કોની પાસે? તો કે સિસ્ટમ એનાલિસ્ટ, કે સિસ્ટમ એનાલિસ્ટ પાસે હોવી જોઈએ. આ ત્રણ હતા તમારા નોલેજ,
સિસ્ટમ ડેવલપમેન્ટ કરી ત્યારે સિસ્ટમ એનાલિસ્ટ પાસે હોવા જોઈએ.